તો આ સાથે ભાજપ નેતા ધનસુખ ભંડેરી જોડાઈ ગયા છે ધનસુખભાઈ મુદ્દો જોઈતો તો અને મળી ગયો કોઈ પણ નામઠામ વગર કેજરીવાલને એક ધર્મ વિશેષની ટોપી પહેરાવીને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે હવે ભાજપે પણ આ મુદ્દાને પકડી લીધો છે જે રીતે આમ આદમી પાર્ટી દેશમાં પોતાનો પ્રચાર કરી રહી છે આજે ખુલ્લું પડી ગયું છે દેશ સમક્ષ હિન્દુસ્તાનની જનતા સમક્ષ આમ આદમી પાર્ટીની સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ દ્વારા જે કહેવામાં આવ્યું છે હું બ્રહ્મા વિષ્ણુ મહેશ ને ક્યારે ઈશ્વર નહીં માનું એની પૂજન નહીં કરું હું રામ અને કૃષ્ણને ઈશ્વર નહીં માનું અને એમનું પૂજન નહીં કરું ગણપતિ એવા હિન્દુ ધર્મના કોઈ પણ દેવી દેવતાને નહીં માનું અને એની પૂજા નહીં કરું તો આ કેબિનેટ મંત્રી આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારના છે કેજરીવાલની પાર્ટીના છે તો કેજરીવાલ આનો જવાબ માંગે તાત્કાલિક રીતે કેજરીવાલ જો આ વાત સાથે સમર્થ ન હોય તો રાજેન્દ્ર પાલનું રાજીનામું લેવું જોઈએ પણ એ નહીં કરે એટલા માટે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલના દેખાડવાના જુદા અને ચાવવાના જુદા છે સંપૂર્ણપણે હિન્દુસ્તાનની હિન્દુ પ્રજાની હિન્દુ સમાજની નિવેદન આપ્યું છે જેમાં એમનું વ્યક્તિગત નિવેદન વ્યક્તિગત અભિપ્રાય પણ હોય શકે છે ગુજરાત માં રાતોરાત પોસ્ટર ક્યાંથી લાગી ગયા આપવાળા કહે છે કે ભાજપ પ્રેરિત આખું કાવતરું છે કેજરીવાલ ને બદનામ કરવાનું પેલા તો કેજરીવાલ અને આમ આદમી પાર્ટી જવાબ આપે કે આ જે નિવેદન આપ્યું છે રાજેન્દ્ર પાલે એની સાથે આમ આદમી કેજરીવાલ સમજ છે કે નથી હિન્દુ વિરોધી પાર્ટી કૃષ્ણ ભગવાન નું અપમાન છે ગણપતિ દેવ નું અપમાન છે બ્રહ્મા વિષ્ણુ મહેશ નું અપમાન છે આ અહીજરીવાલ ની પાર્ટીના અહીંના પ્રદેશ અધ્યક્ષે પણ સત્યનારાયણ ની કથામાં હું નથી માનતો એવું કહેતા હતા એટલે આ દેશમાં જે રીતે કેજરીવાલ પ્રચાર કરી રહ્યા છે ત્યારે હિન્દુ વિરોધી પાર્ટી છે અને ગુજરાતમાં નહીં દેશભરમાં આની સામે દેશની ભારતની હિન્દુસ્તાનની પ્રજાએ જવાબ આપ્યો છે ને આપવાના છે આ પોસ્ટરની વાત કરી રહ્યા છો હોર્ડિંગની વાત તો કોઈ પણ હિન્દુ ધર્મ માટે માનનારા લોકોનું દિલ દુબાણું છે ને એવા લોકોએ કોઈ હોર્ડિંગ બેનર માર્યા હશે ભારતીય જનતા પાર્ટી નહીં સરકારી જાહેરાતોસ્ટર્સ લાગતા હોય છે એવી જગ્યા ઉપર બેનર્સ લાગ્યા છે આ કોઈ નવી વાત છે લોકો

ભગવાન નથી ઈશ્વર નથી ગણપતિ ઈશ્વર નથી એનો જવાબ આપે અને આ કાવતરું દેશ વિરુદ્ધ હિન્દુસ્તાન વિરુદ્ધ કોઈ બાર ની જે સંસ્થાઓ ચાલે છે એના દ્વારા કેજરીવાલ અને એની પાર્ટી અને રાજેન્દ્ર પાલ પાર પાડવા માંગે છે ત્યારે દેશની જનતા માફી નહીં કરે અને આ પોસ્ટર અને હોર્ડિંગની વાત કરો છો ત્યારે ગમે ત્યાં લાગી શકે ગમે લગાડી શકે અને કેજરીવાલ વિરુદ્ધ આખા દેશમાં વાતાવરણ છે ત્યારે ગુજરાતમાં વાતો કરવી જુદી દેશમાં વાતો કરવી જુદી દેશની અને ગુજરાતની સાણી હિન્દુ સમાજ સમગ્ર દેશવાસીઓ સમજે છે કે કેજરીવાલ

ભારતીય જનતા પાર્ટી પાસે અનેક વિકાસ કામોની વણઝાર છે જે રીતે દેશમાં નરેન્દ્ર મોદી સાહેબ નું નેતૃત્વ છે વિશ્વ આજે પ્રથમ હરોળમાં પ્રથમ નંબરે નરેન્દ્ર મોદી સાહેબ ને સ્વીકાર્યા છે દેશની જનતા એ સ્વીકાર્યા છે

રામ મંદિર બનાવવાની અમે વાત કરી તો કરીને દેખાડ્યું છે ત્રણસો સિત્તર કલમ કાશ્મીરમાંથી પાત્રીસે કલમ મટાવી એ કરીને દેખાડ્યું છે તીન તલાકની વાત હતી અમે કરીને દેખાડ્યું છે આ બધું જ કર્યું છે દેશની વિકાસ કામો માટે કોરોનામાંથી કપરાકાળમાંથી નરેન્દ્ર મોદી સાહેબની સરકારે દેશની સવાસો કરોડની જનતાને બહાર કાઢ્યા છે અને આજે ગરાબ અને મધ્યમ વર્ગના લોકોને મફત અનાજ આપી રહ્યા છે પણ કેજરીવાલ અને અન્ય વિપક્ષો ખૂચી રહ્યું છે મોદી નેતૃત્વમાં દેશ આગળ વધી છે ગુજરાતમાં પણ વિકાસ કામ થઈ રહ્યા છે ભૂપેન્દ્ર પટેલ સાહેબ ની સરકારમાં પણ કામો થઈ રહ્યા છે ત્યારે વિકાસ કામોના માધ્યમથી અમે દેશની જનતા સમક્ષ જઈએ છીએ અને ગુજરાતમાં પણ એના સમક્ષ અમે આવી રહ્યા છીએ ત્યારે કેજરીવાલ જેવી પાર્ટી ના લોકો હિન્દુ વિરોધી માનસિકતા સાથે દેવી દેવતાઓનું અપમાન કરી રહ્યા ભગવાન શ્રીરામનું અપમાન આપ સહી લેશો

આમ આદમી પાર્ટી પર અને આ એક નિવેદનને કોટ કરીને જે પ્રકારના પોસ્ટર્સ લાગ્યા છે તેને લઈને ગુજરાતમાં પણ રાજકારણ પ્રભાવિત ચોક્કસથી થયું છે દિલ્હીમાં બોલાયેલું નિવેદન ગુજરાતમાં પણ ગુંજી રહ્યું છે અને ગુજરાતમાં આ નિવેદનને લઈને હાલ વિવાદ વધ્યો છે ત્યારે આ આખો મુદ્દો શું હતો રાજેન્દ્રપાલનું શું નિવેદન હતું જેના કારણે આટલી ગરમા ગરમી મચી છે એ